ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જામફળ બટેકાનું શાક. તો જામફળ બટેકાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું. એને જમરૂપ પણ કહેવામાં આવે છે. તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. તેના માટે બે બટેકા લીધેલા છે ને અડધું આપણે આમાંથી જામફળ લઈશું. ને આ જામફળ પહેલાં મોટા આવે ને એ હોય, આ બહુ ખાટા ન હોય. આ છે ને તમે કાચા ટમેટાનું અને બટેકાનું શાક ખાશો ને એવો એનો ટેસ્ટ લાગશે. તો આપણે અડધું આમાંથી જામફળ લઈ લઈશું. પહેલાં અડધું આપણે જામફળ લઈ લઈશું. જાવું હવે મસ્ત. આ બહુ ખાટું ન હોય, મસ્ત હોય. ને આપણે બટેકાની છાલ કાઢી લઈશું. એ રીતે આપણે બટેકાની છાલ કાઢી લઈશું, બે બે બટેકાની. તમે એક આખું જમરૂખ લેતા હોય ને તો તમારે ત્રણ બટેકા લેવાના. મેં અત્યારે અડધું જ લીધેલું છે. આ એટલું શાક બે વ્યક્તિ ખાઈ શકે. હવે આને આપણે સુધારી લઈશું. આ ભાગ હોય ને આપણે કાઢી નાખશું. એના બી કાઢવાના નથી, એમનેમ જ બનાવવાનું છે. ખાવામાં આવશે તો મસ્ત લાગે. એવી જ રીતે આપણે બટેકાને પણ સુધારી લઈશું. આ શાક બધાને જ ભાવે, છોકરાઓને મોટાઓને બધાને જ. ને આ ખીચડીમાં તો બહુ મસ્ત લાગે છે. આપણું આપણે કટ કરી લીધેલું છે. હવે આપણે શાક બનાવશું. તેના માટે આપણે આમાં 1/2 ચમચી તેલ મૂકવાનું. મોટી 1/2 ચમચી લીધું છે તેલનું. ચપટી આપણે જીરું નાખશું. જીરું આપણું બ્રાઉન થઈ ગયું છે. હવે એમાં હિંગ નાખશું આપણે. અડધી ચમચી જેટલું લીલું લસણ નાખવાનું. ને 1/2 ચમચી ધાણાની દાંડલી આવે ને એ નાખવાની. ધાણા સાથે જ ધાણા અને ધાણાની દાંડલી બે નાખી દેવાની. હવે આપણે જમરૂખ અને બટેકા નાખી દઈશું. પહેલાં તેલમાં ફેરવી લઈશું. એક ચમચી આપણે લસણવાળી ચટણી નાખશું. તમે આમાં લીલું મરચું પણ નાખી શકો. લાલ મરચું અમુક જણ ન ખાતા હોય તો તમે લીલું પણ વાપરી શકો. એમાં ચપટી આપણે ગરમ મસાલો નાખશું. 1/2 ચમચી ધાણા જીરું પાવડર ને ચપટી હળદર. ટેસ્ટ પ્રમાણે મીઠું. ને 1 ચપટી જેટલી ખાંડ જમરૂખનું બેલેન્સ કરવા માટે. એટલે બહુ આમ સેજ નાખો ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે.
હવે આ બધું મિક્સ સરખી રીતે કરી દેવાનું. હવે આપણે અડધો બાઉલ પાણી નાખશું. જો તમારે રસો રાખવો હોય આમાં તો વધારે નાખવાનું. આપણે અત્યારે અડધો બાઉલ નાખ્યું છે. તમારે રસાવાળું કરવું હોય તો દોઢ બાઉલ નાખવાનું, ને આ બે વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનશે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને બે વિસળ થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. શાક આપણું મસ્ત થઈ ગયું છે, મસ્ત ચડી ગયું. એમાં આપણો વઘાર પણ રહ્યો, જો બટેકું મસ્ત ચડી ગયું છે. ચમરૂક તો તરત ચડી જાય. હવે આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણું જામફળ બટેકાનું શાક. આની ઉપર તમે સેવ નાખીને પણ ખાઈ શકો, સેવમાં એ બહુ મસ્ત લાગે પરોઠા સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકન દબાવીને રાખશો તો આગળના વિડીયો તમને મળતા રહે.